विकसित भारत संकल्प यात्रा ना कार्यक्रम में अपनी सौनी साथ मंच पर उपस्थित आज विस्तार ना लोकलाड़ीला सांसद श्री हसमुख भाई पटेल, जिला पंचायत ना प्रमुख श्रीमती शिल्पाबेन पटेल, मारा साथी धारासभ्य श्री अल्पेश भाई ठाकोर, श्रीमती रीटाबेन पटेल, जिल्लाना अध्यक्ष श्री अनिल भाई पटेल, अग्र सचिव श्री मोनाबेन खंदार, कलेक्टर श्री, डीडीओ श्री, उपस्थित अधिकारीगण, चूंटायेला जनप्रतिनिधि, संगठनना पदाधिकारी, उपस्थित सौ नागरिक भाईओ बहनों, प्रेस मीडियाना मित्रों, सौ ने मारा नमस्कार। केम बधा शांत थई गया? આ માન્ય વડાપ્રધાન સિવાય કોઈના આવો વિચાર જ આવે એવો નથી. તમે જુઓ તો વર્ષોથી કોઈકે ને કોઈકે તો રાજ કર્યું હોય ને, પણ કોઈને સ્કીમો ઘણી બધી બનતી હોય, એનો લાભ કેટલા જણ લે એ આપણે બધાએ જોયું છે. કે સ્કીમ બની હોય સરકારી તો એનો લાભ કેટલા જણને મળે? 5 જણને, 15 જણને, ખબર હોય તો મળે ને બીજાને. એમ આ માન્ય વડાપ્રધાન શ્રી એમના હર હંમેશ તમે જુઓ દરેકે દરેક સરકારી યોજના બનાવે તો એની અંદર પણ કેન્દ્ર સ્થાને નાનો માણસ, છેવાડાનો માણસ, વંચિત, પીડિત એ લોકોને ધ્યાનમાં રાખી અને દરેક યોજના બની છે. અને એ યોજનાનો લાભ તમારા સુધી પહોંચે એના માટેનો પ્રયત્ન. અને આજે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી અને આપણે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યા. અમૃતકાળ એટલે આપણે ભારતને આઝાદીના 100 વર્ષ પૂરા થાય અને આ 75 થી 100 વર્ષ એ 25 વર્ષનો ગાળો જે છે એ આપણો અમૃતકાળ છે. અને એ અમૃતકાળમાં આપણે આપણો દેશ એ માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે. અને એ સંકલ્પ પૂરો કરવા માટે કંઈ 4 જણા આગળ વધી જાય કે 4 શહેર સારા થઈ જાય તો વિકસિત ભારત નથી બનવાનું. પણ આપણે બધા સાથે, એમણે તો હર હંમેશ આપણને બધાને એક કાર્ય મંત્ર આપ્યો છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આપણા બધાના પ્રયાસથી આપણે આગળ વધવા માગીએ છીએ. અને એ આગળ વધવું હોય, વિકસિત ભારત બનાવવું હોય તો તમને બધાને મળવાપાત્ર સરકારી લાભ જે છે એ તમારા ગામ સુધી, તમારા ઘરે સુધી સરકાર પહોંચે અને જેને મળવાપાત્ર, જે જે યોજનાનો લાભ મળવાપાત્ર હોય એ તમને મળે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. અને અત્યારે તો આખા દેશમાં આ યાત્રા ચાલુ કરી છે. આખા દેશમાં દરેકે દરેક ગામ જવાની છે. આજે સેવા સુશાસન આપણે કહીએ પણ સેવા અને સુશાસન એ માન્ય નરેન્દ્રભાઈએ બંને સાથે, જેને સેવાનો ભાવ છે એને સુશાસન આપવું જ પડે. અને એ સુશાસન એટલે શું? તો કે ભાઈ દરેક સન આપણે ગુજરાતમાં બધાએ જોયું છે. અહીંયા તમે કદાચ ગાંધીનગરથી નજીક છો એટલે તમને કદાચ ઓછી તકલીફ પડતી હોય ક્યાંક ને ક્યાંક. પણ જે ગામમાં પાણી માટેની મુશ્કેલીઓ જેણે જોઈ હોય, જેણે વીજળી માટેની મુશ્કેલી જોઈ હોય, જેણે રસ્તાની મુશ્કેલી જોઈ હોય, એ બધાને ખબર છે કે ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી ને કેવા સંજોગોમાં માન્ય નરેન્દ્રભાઈ અહીંયા આગળ એ વખતે મુખ્યમંત્રી બન્યા. અને પછી હર હંમેશ એમણે નાનો વિચાર નથી કર્યો. એમ જે પણ યોજના બનાવી તો માસ સ્કેલમાં બધાને અસર કરતા લોકો માટે બનાવી છે કે ભાઈ ચાલો એકલું અમદાવાદ કે અમદાવાદની નજીકના ગામો, અવડા વિસ્તાર, ગુડા વિસ્તાર એટલાનું ડેવલપમેન્ટ કરી દઈએ, એટલામાં વ્યવસ્થા પહોંચાડી દઈએ, એવું નહીં, આખા ગુજરાતમાં એમણે પહોંચાડી. અને આજે જુઓ તમે દરેકે દરેક જગ્યાએ, ગામે ગામ, અમે તો છેક બોર્ડર વિલેજ સુધી જઈ આવ્યા છું. બોર્ડર વિલેજ ઉપર હું એક રાત્રે રહ્યો છું આદિવાસી પટ્ટામાં. ત્યાં પણ તમે જુઓ જેના ઘેર હું રહ્યો હતો એ શિક્ષક હતો. ત્યાં આગળ એણે મકાનની અંદર બધી ફેસિલિટી સાથેનું મકાન, રાત્રે એસી હોય કે ન પણ હોય
પણ એસી વગર પણ 24 કલાક ત્યાં લાઇટ હતી, પાણીની વ્યવસ્થા હતી, રોડ રસ્તા પહોંચ્યા હતા, આરોગ્યની સુવિધા ત્યાં હતી. એટલે છેક છેવાડાના ગામ સુધી બધી યોજનાઓ સરકારી પહોંચી છે, એનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા છે આપણે બધા સાથે મળીને. એ આપણા માટે આનંદની વાત છે. છતાં પણ કોઈ ક્યાંક રહી ગયું હોય તો આ સેચ્યુરેશન પોઈન્ટ 100 એ 100% જેને મળવું હોય એના માટે આ યાત્રા દ્વારા ગામે ગામ આ યાત્રા ફરવાની છે. આપણે બધાએ આપણને તો યોજનાનો લાભ મળ્યો હોય પણ આપણા સિવાય કોઈને બાકી રહી જતો હોય તો એ યોજનાનો લાભ આપણને કેવી રીતે મળે અથવા તો આપણે કેવી રીતે કોઈને અપાઈ શકીએ એના માટેનો પ્રયત્ન આપણે બધાએ કરવાનો હોય. એટલે એ પ્રયત્ન કદાચ આપણા ગામમાં બધા સુખી છે અને વધારે સુખી થાય એવી અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ. લવારપુર તો એકદમ વીઘાના ભાવ આપણા ધારાસભ્ય શ્રી ગયા છે, બહુ વધી ગયા છે, ફૂટે ફૂટે આવી ગયા છે વીઘાની જગ્યાએ. આપણને આનંદની વાત છે કે ભાઈ આપણા આપણો ખેડૂત એની સદ્ધરતા વધે તો આપણા માટે આનંદની વાત હોય ને, આપણને શું તકલીફ. ગિફ્ટ સિટી અને હજુ ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ તો હજુ વધારે ને વધારે. આજે પણ આપણા વડાપ્રધાન શ્રી ત્યાં આગળ ગિફ્ટ સિટીમાં જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય એના માટે વર્ચ્યુઅલી અત્યારે જોડાયા હતા, એ પતાવીને જ આપણે અહીંયા આવ્યા છીએ. એટલે ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ તો હજુ આનાથી જે છે તમે જોઈ રહ્યા છો એના કરતાં વધારે આગળ વધવાનું છે અને સારું થવાનું છે. એટલે તમારી પાસે તો જે હોય એ રાખશો તો ફાયદો જ છે, ખોટું નથી. જેણે વેચી માર્યું હવે એણે આગળ જોવાનું, જ્યાં લીધું હોય ત્યાં આગળ અમારી જોડે આવજો એટલે ત્યાંનું ડેવલપમેન્ટ કરીએ એટલે ભાવ વધે ને તમારા. પણ આ એક મોટો લાવો છે આપણા બધા માટે. અને ભણાવજો બધા છોકરાઓને, જો ભણાવવાનું છોડી દેશો, પૈસા આવ્યા છે અને આપણે ભણાવવાનું છોડી દઈશું તો તમારે ગમે તારે હેરાનગતિ ઊભી થશે. આ તો ભણાવજો જ, બધા છોકરાઓને છોકરીઓને ભણાવો જેટલું બને એટલું. કોઈ પણ સમાજ હોય એ બધા સમાજ આગળ વધવા માટે ભણતર જરૂરી છે. અને ભણતરમાં તમને ક્યાંય પણ તકલીફ પડતી હોય, કોઈ પણ સમાજ એને ભણતરમાં ક્યાંય તકલીફ પડતી હોય, એમને કંઈ એમાં આગળ વધવું હોય, એના માટે જગ્યાની જરૂર હોય તો સરકાર તમારી જોડે ઊભી છે. એટલે ખૂબ સારી રીતે આપણે બધા વાઇબ્રન્ટ ગુજરાત, ખબર છે ને વાઇબ્રન્ટ, તમને તો ખબર હોય બીજા બધાને. આ વખત તો છેક અમે ગામે ગામ પહોંચ્યા છે વાઇબ્રન્ટ લઈને, એટલે એમ ના લાગે ગાંધીનગર એકલું વાઇબ્રન્ટ થઈ જાય છે ને પછી અમને તો ખબર નથી પડતી. જિલ્લે જિલ્લે આ વખત વાઇબ્રન્ટ કર્યું આપણે. 20 વર્ષ પૂરા થયા માન્ય નરેન્દ્રભાઈએ 2003માં શરૂ કર્યું હતું. હવે આપણે ઘણી વખતે કેવું થાય કે ભાઈ ઇલેક્શન આવે એટલે કયો મુદ્દો ચાલે, નોકરી 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 નથી મળતી, નોકરી ઓછી છે. પણ નોકરી માટે શું આયોજન કરવું પડે એ તો કોઈએ કર્યું નહીં અત્યાર સુધી. માન્ય નરેન્દ્રભાઈએ 2003થી આ વાઇબ્રન્ટ સમિટ શરૂ કરી અને એના કારણે આજે દુનિયાની જે સારામાં સારી 500 કંપનીઓ છે ને એમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં છે. હવે એ 100 કંપનીઓ અહીંયા આવી ગ્લોબલી વિદેશની બધી અહીંયા કંપનીઓ, અને એ કંપનીઓના કારણે અહીંયાના ધંધા રોજગાર વધ્યા એટલે બધાને નોકરી મળતી થઈ. એટલે 2003થી તમે જુઓ ગ્રાફ આખો જેના આંકડા. હા દાદા, મારા ગામમાં 4 જણ પાસે નોકરી નથી અત્યારે એને જોઈતા પ્રમાણે. પણ નોકરી કરતા અત્યારે તમે જુઓ ખેત, તમે ખેતું કરતા હો તો ખેતીમાં માણસો નથી મળતા. સાચી વાત કે ખોટી વાત? તો એનું કારણ શું? એ તો આપણા મગજમાં આવવું જોઈએ ને કે ભાઈ આપણે ઇલેક્શન વખતે પછી ક્યાંક ને ક્યાંક આ મારી જોડે ના બનતું હોય એટલે પછી વિરોધમાં સામે કોકની જોડે બની જાય એવું થાય. એટલે આ જે બનાવ્યું છે યોજનાબદ્ધ રીતે આગળ વધ્યા છે. માન્ય આજે 2003 જ્યારે એમણે શરૂ કર્યું હશે વાઇબ્રન્ટ, આજે અમારે તો તૈયાર છે, એમનો પથ બનાવેલો તૈયાર છે, એની ઉપર અમે તો આગળ દોડીએ છીએ.
એમણે જે વખત શરૂ કર્યું હશે એ વખતે તમે જુઓ, અને એના કારણે આજે વીજળી ગામે ગામ છે, પાણી ગામે ગામ છે, એટલે ગમે ત્યાં આગળ ગમે તે જિલ્લામાં કોઈને પણ ધંધો રોજગાર જોઈએ કાં તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અત્યારે ગ્રામ સ્તરે બની રહી છે અને એના અમે લોકાર્પણ કર્યા છે. ગ્રામ સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે અને ત્યારે જ બને, અને એ ગ્રામ સ્તરે બને એટલે આપણને એમ થાય કે આ ગ્રામ સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી. ઓકે, ચાલો ફરી પાછા એકાદ વખત તમે બોલાવજો એટલે અમે આવીશું. એમને એમ કોઈ કાર્યક્રમ વગેરે તમારી તો નજીક છે, અમે તમે બધા ભેગા થઈને કોઈક કાર્યક્રમ બનાવજો, અમે આવીશું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જનજાતીય ગૌરવ દિવસ કે દિન માનીએ, જનજાતીય ગૌરવ.